અસલામ અલૈકુમ રહેમતુલ્લાહી વબરકાતુહુ. આપણી શાળાનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 4. આજે તારીખ 30/3/2021 અને વાર છે આજે મંગળવાર, બરાબર. વિષય કોમ્પ્યુટર. વિષયાંક પ્રશ્નપત્ર 2, એમાં આપણું પાઠ્યપુસ્તકમાં ચાલુ છે, બરાબર ને. પ્રશ્નપત્ર 1 તો થઈ ગયું. હવે આગળની વિડીયોમાં આપણે શું જોઈ ગયા હતા? પ્રશ્નપત્ર 2 ચાલુ કર્યું આપણે આગળની વિડીયોમાં, તો એમાં આપણે ખાલી જગ્યા જોઈ ગયા હતા. હવે આજે આપણે જોઈએ આગળના પ્રશ્નો. પ્રશ્ન 2, તમે કોમ્પ્યુટરની ચોપડી ખોલો અને ધ્યાન આપો એમાં અને લખતા જજો મારી સાથે. પ્રશ્ન 2, કોમ્પ્યુટરના કોઈ બે ઉપયોગો લખો. ઉપયોગો જે આપણે આગળ પણ લખી ગયા છે, તો કોમ્પ્યુટર નંબર 1 શાળામાં, કોમ્પ્યુટર શાળામાં કઈ રીતે ઉપયોગી છે? તો અહીંયા મેં લખ્યું છે નંબર 1માં, એમાં શાળામાં હિસાબો રાખવા તથા રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા માટે. શાળામાં હિસાબો તમે ફી ભરી જાઓ ને, બરાબર ને, એનો હિસાબ રાખવા અને રિપોર્ટ કાર્ડ એટલે કે તમારા રિઝલ્ટ બનાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ અને વ્યાકરણ જેવા વિષયો શીખવા માટે, બરાબર. આ બધા વિષયો પણ આપણને અઘરા લાગે તો આપણે કોમ્પ્યુટર દ્વારા ઇઝી કરીને આપણે એને શીખી શકીએ છીએ. ચાલો નંબર 2, બેંકમાં. બેંકમાં ખાતેદારોના ખાતા અપ ટુ ડેટ રાખવા માટે મેં તમને આગળ બતાવ્યું હતું એ પ્રમાણે કે આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ, બરાબર, લઈએ, જમા કરાવીએ, તો એ ખાતાને બરાબર અપ ટુ ડેટ રાખવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અપ ટુ ડેટ એટલે કે વ્યવસ્થિત રાખવા માટે બરાબર એન્ટ્રી થાય છે કોમ્પ્યુટર દ્વારા, બરાબર ને. બીમાં લખ્યું છે બચત, ઉપાડ, થાપણ, વ્યાજ વગેરેની નોંધ રાખવા માટે. એટલે આપણે જે પૈસા લઈએ છીએ, આપણી જે મૂડી હોય છે, જે વ્યાજ એના ઉપર લાગે છે, એ બધાનો હિસાબ કે નોંધ રાખવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ આપણે નંબર 3, સોરી પ્રશ્ન 3, નીચેના ટૂલ્સના નામ લખો. ચાલો અહીંયા ટૂલ્સ આપ્યા છે ને, અહીંયા ખાલી જગ્યા આપી છે. જો અહીંયા મેં એક લખ્યું છે, આ ટૂલ્સ શું છે, કયો ટૂલ છે, એનું નામ શું છે, સેવ. એનું નામ શું છે, સેવ. ચાલો નંબર 2 શું છે, ઓળખી ગયા હશો તમે, શું છે આ, પેન્સિલ. શું છે, પેન્સિલ, બરાબર. ચાલો નંબર 3માં શું છે નીચે, ઇરેઝર. શું છે, ઇરેઝર એટલે કે રબર. ચાલો નંબર 4, આ શું છે, જુઓ કલર છે, કલરવાળું છે ટૂલ્સ, તો શું આવશે એનું નામ, ફિલ વિથ કલર. શું આવશે, આના દ્વારા આપણે કલર કામ કરી શકીએ છે, આનાથી આપણે સેવ કરી શકીએ, પેન્સિલથી આપણે લખી શકીએ, ઇરેઝરથી આપણે જે આપણું ખોટું થઈ જાય એને ભૂસી શકીએ, બરાબર ને, ને ફિલ વિથ કલરથી આપણે કલર કામ કરી શકીએ છીએ ચિત્રમાં. ચાલો નંબર 5 શું છે આ, કલર પીકર. શું છે, કલર પીકર. આનો ઉપયોગ શું છે કે આપણે જેમ કે આપણે ચોપડીમાં જોઈ ગયા હતા કે ઝાડ દોર્યું હતું, બરાબર, અને ઘર દોર્યું હતું, તો આપણે ઘરના ઉપર છાપરામાં કથ્થાઈ કલર કર્યો અને એ કથ્થાઈ કલર આપણે ઝાડના થડમાં કરવું છે, તો આપણે એમાંથી ઘરના છાપરામાંથી આપણે કલર કોપી કરીને આપણે ઝાડના થડમાં કલર કરી શકીએ, તો કોના દ્વારા કરી શકીએ, કલર પીકર દ્વારા. ચાલો હવે શું છે, મેગ્નિફાયર, બરાબર, એનાથી આપણે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકીએ છીએ. આ થયા ટૂલ્સના નામ. આગળ જોઈએ હવે આપણે જોડકા જોડો. ચાલો અહીંયા જુઓ પ્રશ્ન 3, અ અને બ સાથે જોડો. આ શું છે, કયો આકાર છે, અહીંયા આકારો આપ્યા છે ને અહીંયા જવાબો આપ્યા છે, આપણે અંદરથી શોધીને અહીંયા લખીશું. ચાલો આ શું છે, આમાંથી કર્વ છે. શું છે, કર્વ છે, બરાબર. આપણે ખબર ને કર્વને બે જ વાર રચી શકીએ છીએ, એનો વળાંક આપી શકીએ છીએ. ચાલો નંબર 2 પર શું છે આ, પોલીગોન. શું છે, પોલીગોન. ચાલો નંબર 3 પર શું છે, રેક્ટેંગલ. શું છે નંબર 3 પર, રેક્ટેંગલ. નંબર 4 પર છે ટ્રાયેંગલ. શું છે, ટ્રાયેંગલ. અને નંબર 5 પર છે ડાયમંડ. કર્વ, પોલીગોન, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, ડાયમંડ. કર્વ, પોલીગોન, રેક્ટેંગલ, ટ્રાયેંગલ, ડાયમંડ. ચાલો અહીંયા આપણી જે કોમ્પ્યુટરની ચોપડી છે એમાં પ્રશ્નપત્ર છે એ પણ આપણું
અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે નોટબુક કાર્ય ચાલુ કરીશું. એટલે આપણી જે પાઠ્યપુસ્તકમાં પાઠો છે, પ્રશ્નપત્ર છે, એ બધું આપણું અહીંયા પૂરું થઈ જાય છે. હવે આપણે નોટબુક કાર્ય કરીશું એટલે નોટબુકમાં ધ્યાન આપજો, બરાબર. પ્રશ્ન 5, પેન્ટ વિન્ડોના ભાગના નામ લખો. આ પણ આપણે જોઈ જ ગયા હતા, બરાબર ને. ઉપર છે એને શું કહેવાય? ટાઇટલ બાર. શું કહેવાય? ટાઇટલ બાર. પછી નીચે મેનુ બાર, બરાબર. પછી એના નીચે એને શું કહેવાય? રિબન. ઉપરની લાઇન છે એને ટાઇટલ બાર, નીચે મેનુ બાર, આ રિબન, પછી આને કહેવાય ડ્રોઈંગ એરિયા અને આને કહેવાય ટાસ્ક બાર, બરાબર. ટાઇટલ બાર, મેનુ બાર, રિબન, ડ્રોઈંગ એરિયા ને ટાસ્ક બાર. ચાલો, આટલું હવે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પ્રશ્નપત્ર 2માં તમારે જોઈને વ્યવસ્થિત સારા અક્ષરે પ્રશ્નોના જવાબ અહીંયા તમારે લખી લેવાના છે પાઠ્યપુસ્તકમાં. ચાલો, આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.